જામનગરમાં બર્દન ચોકમાં જુમ્મા મસ્જિદ વકફ બોર્ડની 82 દુકાનો આવેલ છે. આ દુકાનોનું ભાડું 30 રૂપિયાથી 50 રૂપિયા પ્રતિ મહિના જેટલું હતું. હવે બોર્ડ દ્વારા બજાર કિંમત તથા જંત્રીના ભાવ મુજબ દુકાનોના ભાડા 4000 થી 5000 પ્રતિ મહિના કરવામાં આવ્યા છે અને તારીખ 1/4/2022 નવા ભાડાની અમલવારી લેખે ભાડા ચૂકવવા અને અઠવાડિયામાં નવો કરાર કરાવવા દુકાનદારોને નોટિસ પાઠવવામાં આવી છે. સામે પક્ષે દુકાનદારો દ્વારા પણ કાનૂની જંગ લડવા તજવીજ કરવામાં આવી રહી હોવાની માહિતી છે. મારું નામ શ્રેયંશ મહેતા છે અને અમે અહીંયા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડમાં દુકાન ધરાવી છે છેલ્લા 72 વર્ષથી અને મારા ફાધર અમે અહીં નાની દુકાન ચલાવી છે અને અમને અમારું જૂનું ભાડું હતું તે 32 રૂપિયા હતું, જે હવે નવું ભાડું આ લોકો નવા કાયદા પ્રમાણે 2014 કાયદા પછી અમારે 5000 રૂપિયા ભાડું માંગે છે, જે અમને પોસાય એમ નથી અને જે અમને પરવડે પણ નથી. અને 2014 કાયદા પછી અમને થોડુંક તકલીફ પડી છે અને તમને હેરાનગતિ ચાલુ થઈ ગઈ છે કરવાની, જે થોડાક ટાઈમ પહેલાં પણ અમારી એક દુકાનને અહીં 80 દુકાન છે એમાંથી એક દુકાનને એ લોકોએ જબરદસ્તી તાળું મારી અને દુકાનદારને બહાર કાઢેલા હતા, પણ અહીંના સ્થાનિક તંત્રોએ અમને સાથ આપી અને અમને પાછી દુકાન પાછી આપેલી હતી, જે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ માની છીએ. અને આ કાયદાનો અમે સખત વિરોધ કરી છીએ અને આટલું અમને ભાડું પોસાય નહીં, એટલે તેથી તંત્રને અમે આ કાયદાનો સખતપણે અમે વિરોધ કરવા માંગી છીએ. અને અમને આ બાબતની નોટિસ પણ આવેલી છે કે હવે અમે આ રજીસ્ટર કરેલી છે બધી દુકાનનું ને આ જમા મસ્જિદ ટ્રસ્ટ જ આખું, તો અમને હવે નવા કાયદા પ્રમાણે તમારે ભાડું દેવાનું થશે, જે અત્યારે તમારી પાસેથી ભાડું કોઈ જાતનું લેતા નથી, પણ અમારું 32 રૂપિયા ભાડું જે જૂનું છે તે અમે એ જ દેવા તૈયાર છીએ. અમને 5000 જેવું ભાડું પોસાય નહીં, કારણ કે અમે નાના માણસો છીએ. એટલે ભાડું થઈ 55 થી 60 વર્ષ થઈ ગયા છે, વર્ષોથી આ જગ્યા બેઠેલા છે. અમારું ભાડું હતું એ ભાડું કાકાના બાપાના ટાઈમ ચાલે છે. અમારા કેટલું ભાડું હતું ને કેટલા ભાડાની નોટિસ મળી ગઈ? અમને જૂનું અમારું ભાડું હતું 35 રૂપિયા, અત્યારે 3800 રૂપિયા જેવું ભાડાની નોટિસ મારે છે. નાના માણસો રોજનું રહીને ગુજરાન ચલાવી છે અમે, અને 35 રૂપિયા ભાડું છે જૂનું અમારું હતું. એનું વકફ બોર્ડે અમને નોટિસ રાતોરાત આજુબાજુના બધા વેપારીઓને મોકલી કોઈનું 5000, 7000, 12000 ભાડું કર્યું છે એ અમને મંજૂર નથી. આટલું બધું ભાડું અને વકફ બોર્ડના નિયમો અનુસાર લઈ જવા માંગીએ છીએ, એટલા માટે અમારે બધાએ વિરોધ કરી છીએ. આપને મંજૂર નથી. કેટલી દુકાનો આજુબાજુમાં? આજુબાજુમાં જુમ્મા મસ્જિદની તો 50 થી 52 છે અને ટોટલ તો 80 જેવા વેપારીઓને આવી છે, બીજીને કંઈ ખ્યાલ નથી. એટલા જણા તો અમે સાથે જ છે. નોટિસ કેટલાને આવી? 80-81 જણાને આવી છે. એ બધા તો અમારી જોડે જ છે, વેપારી એસોસિયેશન ભેગા. તમારું શું સ્ટેન્ડ રહેશે, શું કરશો, કોર્ટમાં જશો? આગળ તો એને નોટિસનો જવાબ આપવાનો તો અમે મોકલી દીધો છે. હવે આગળ જે પણ કંઈ પ્રોસિજર આવશે, સ્ટેપ બાય સ્ટેપ જે આવતું હશે એ કરશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.